નમસ્કાર મિત્રો, નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? તો આજે અમે તમારી માટે વિજ્ઞાનનો પેપર લઈને આવ્યા છે, 10th ક્લાસનો, જે તમારે ગુજરાતી મીડિયમને જે 10th ક્લાસમાં 2024માં જે એક્ઝામ પેપર આવવાનું છે, બોર્ડ એક્ઝામ પેપર, એ અમે તમારા માટે લઈને આવ્યા છે. અને આ એક્ઝેક્ટ પેપર એ જ આવવાનું છે, તમે જોઈ લેજો. તો આપણે આજે આ પેપર સોલ્વ કરવાના છે આપમાં, અને અમને તમારે જે PDF છે એ તમને સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર મળી જશે આન્સર કીની સાથે. તો તમે તમારે અમારા ગૂગલ ઉપર જઈને સ્ટડી વિલેજ સર્ચ કરો, અને તમારે એને PDF અને આન્સર લેવા માટે જોઈને તમે સર્ચ કરીને આન્સર લઈ શકો છો. ઓકે, તો તમે આ વિડીયો તમારા દોસ્તો સાથે પણ શેર કરી દેજો, કારણ કે એમને પણ ખબર પડી જાય કે આપણે ગુજરાત બોર્ડનો જે 10th જે વિજ્ઞાનનો પેપર છે એ તમને આજે આપ મળી રહ્યો છે. એકદમ આજ ઓરિજિનલ પેપર છે, આજ તમને મળવાવાળું છે તમારી 2024ની એક્ઝામમાં. આપણે આ પેપર રહેવાનું છે 3 કલાકનો, 80 માર્ક્સનો, વિજ્ઞાન એટલે સાયન્સનો પેપર. ચલો હવે વિભાગ એકમાં શું છે. વિભાગ એમાં આપણે MCQs છે, તો આપણે ભણી લઈએ અને આન્સર તમને તમારે જે આન્સર છે એ અમારી સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર મળી જશે. નીચેમાંથી રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ પસંદ કરો. ઓકે, તો તમને અહીંયાથી તમારે આન્સર જે છે ચૂઝ કરવાનું છે. કાર્બનની સંયોજકતા કેટલી છે, સંયોજકતા કેટલી છે એ જોઈ લેજો તમે. કાર્બન ડાયોક્સાઇડ વાયુના શોષણ માટે કયા રાસાયણિક પદાર્થ ઉપયોગી થશે. 4th નંબર, નીચે અપેલ પૈકી પર્યાવરણ માટે સૌથી સારું બળતણ કયું છે. પછી 5મો નંબર, સુરેશ પાસે કાગળ સળગાવવા માટે માચિસ નથી, નીચે આપે પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકે છે. પછી હવે 6 નંબર, તમારે સફેદ પડદા પર વરણપટ મેળવવો છે, તો તમે નીચે પૈકી શેનો ઉપયોગ કરશો. આપણા થઈ ગયા છે MCQs. હવે આપણે ફિલિંગના બ્લેન્ક્સ કરવાના છીએ. હા તો મિત્રો, હવે 7 નંબરનું ક્વેશ્ચન શું છે. CH2 = CH2A- પ્રકારનું હાઇડ્રોકાર્બન સંયોજન છે. ઓકે, 8 નંબર, આધુનિક આવર્ત નિયમિત મુજબ તત્વનો ગુણધર્મો તેમના ડેશને આવર્તનીય છે. હવે 9 નંબર, પરણરંધ્ર ખોલવા બંધ કરવાની ક્રિયાનો નિયમિત ડેશ કોષો કરે છે. પછી 10 નંબર, પુષપની પરાગરાજ તેજ પુષપના પરાગરાસના પર સ્થાપિત થાય તો ડેશ પ્રકાશનો પરાગનિયમ કહેવાય છે. 11 નંબર, પાણીનો વક્રી વિભાગને 1.33 છે અને કેરોસીનનો વક્રી ભાવનાંક 1.44 છે. જો પ્રકાશનો કિરણ હોવામાંથી પાણીમાં અને હવામાંથી કેરોસીનમાં દાખલ થાય તો તે ડેશ માધ્યમમાં વધારે વક્રી ભવન પામશે. 12 નંબર, ન્યુક્લિયર ઉર્જા મેળવવા માટે ડેશ પ્રક્રિયા કરવામાં આવે છે. આપણા ફિલિંગના બ્લેન્ક્સ થઈ ગયા છે. હવે આપણે આગળ શું છે, ક્વેશ્ચન આન્સર આપણે કરવાના છીએ. અહીંયા કેટલા સુધી ક્વેશ્ચન આન્સર છે આપણે, 24 સુધી આપણે ક્વેશ્ચન આન્સર છે. આ પણ ક્વેશ્ચન આન્સર છે, વિભાગ બીમાં પણ ક્વેશ્ચન આન્સર છે, સીમાં પણ ક્વેશ્ચન આન્સર છે, અને ડીમાં પણ ક્વેશ્ચન આન્સર છે. આમાં ડીમાં આપણે લોંગ ક્વેશ્ચન આન્સર હશે, તો અત્યારે આપણે વિભાગ એનું આ ક્વેશ્ચન આન્સર કરી લઈએ. ન્યુલેન્ડ કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ અસ્તિત્વ ધરાવે છે. આ આપણું ક્વેશ્ચન 13 છે. ક્વેશ્ચન 14, કીટકોમાં પાકની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલ
અનુકૂલન પામતો અંગ છે. આપણું ક્વેશ્ચન 14 અને 15 શું છે હવે? કેરોસીન અને ટ્રોપ હા અને ટેપ તરફના ટાઈમ પૈકી પ્રકાશની ઝડપ કેરોસીનમાં વધારે હોય છે. ક્વેશ્ચન નંબર 16 છે ને, હા 16 નંબર શું છે હવે? હા તો આપણે ક્વેશ્ચન નંબર 16 શું છે? શોર કુકર સૂર્ય ઉર્જાનો પ્રકાશ ઉર્જામાં રૂપાંતર સિદ્ધાંત પર કાર્ય કરે છે. આપણો નંબર 16 છે. હવે આપણે બીજા ક્વેશ્ચનમાં આવશું. હા તો ક્વેશ્ચન 17 શું છે? આપણે મનુષ્યના મગજ ફરતે મસ્તિષ્ક પેટીના હોય તો શું થાય? ક્વેશ્ચન નંબર 18 પક્ષીના અંગ્ર ઉપર તેમજ ચામાચીડિયાના અર્ગ ઉપંગને કયા પ્રકારના અંગો કહી શકાય? ક્વેશ્ચન નંબર 19 જો ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા રહીએ તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતિત પ્રાપ્ત થઈ શકે કેમ? 20 વિદ્યુત પ્રવાહનો એકમ જણાવો. 21 કોલસો અને સીએનજી પૈકી ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? 22 સીએફસીનો પૂરો નામ જણાવો. 23 અમૃતભાઈ બજારમાં ખરીદી કરવા માટે જાય છે ત્યારે દુકાનદાર પ્લાસ્ટિકની બેગમાં સામાન ભરી આપે છે. અમૃતભાઈ પ્લાસ્ટિકની બેગમાં સામાન લેવીને લેવાની ના પાડે છે. પર્યાવરણ જણવણી માટેનો આ કયો અભિગમ છે? ક્વેશ્ચન નંબર 24 અપે જોણકો સાચી રીતે જોણો. ઓકે હવે આપણે આમાં મેચ તો ફોલોઈન છે તો આમાં આપણે શું કરવાનું છે? એડોનાલિન અને બી શું છે? ઇન્સ્યુલિન. ઓકે એડોનાલિન એન્ડ ઇન્સ્યુલિન આપણે હોર્મોન્સ છે. હવે વિભાગ બીમાં શું છે? આપેલ પ્રક્રિયા પૂર્ણ કરી સંતુલિત કરો. એન એ ઓ એચ એક્વસ પ્લસ ઝેડ એન ગીવ અસ. 26 નંબર ધાતુઓના કાંઈ પણ ચાર ભૌતિક ગુણધર્મો જણાવો. 27 નંબરમાં શું છે? હા ડોબરેનરના વર્ગીકરણની કોઈ પણ બે મર્યાદાઓ લખો. 28 મેન્ડલિફ પોતાનો આવર્ત કોષક તૈયાર કરવા માટે કયા માત્રદંડ ધ્યાનમાં લીધો હતો? ઓકે 29 જ્યારે અંડકોષણનું ફલન ના થાય ત્યારે માદામાં શું ફેરફાર થાય છે સમજાવો. ઓકે 30 નંબર મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. 31 અવરોધોને પરિપ્રથમમાં સમાંતર જાળવાથી તથા બે ફાયદા જણાવો. 32 વિદ્યુત સ્થિતિમાની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ જણાવો. 33 ચુંબકીય ક્ષેત્રીખાઓની લાક્ષણિકતાઓ જણાવો. હવે 34 ઓક્સિજન સ્તર કેવી રીતે વિઘટન
પામે છે જણાવો. પર્યાવરણને બચાવવા માટે 5 પ્રક્રિયાના આર કયા છે, ગમે તે એક વિશે સમજાવો. વન વ્યવસ્થા પનમાં લોકોની ભાગીદારીના 2 ઉદાહરણ આપો. વિભાગ સીમાં આપણે ક્વેશ્ચન આન્સર છે 37. સહયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, કોણ એક રાસાયણિક સમીકરણ આપી સમજાવો. 38. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનો નિરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે, ઉદાહરણ આપી સમજાવો. 39. મિશ્ર ધાતુ કોને કહે છે, કોઈ પણ 2 મિશ્ર ધાતુઓના નામ અને તેમના ઘટકો જણાવો. 40. માનવ મગજની રચના વર્ણવો. આપણે આમાં બ્રેનનો ડાયગ્રામ કરવાનો છે. 41. શા માટે લિંગી પ્રજનન પ્રદ્ધતિથી પ્રજનન થવું જરૂરી છે. 42. પુનર્જનન અને પચનજનન સમાન નથી, ઉદાહરણ આપી સમજાવો. 43. પ્રકાશનું વક્રીભવન એટલે શું, પ્રકાશના વક્રીભવનના 2 નિયમિત લખો. 44 અને 45 આ ક્વેશ્ચન આન્સર તમે કરી લેજો. આપણે બહુ સરળ ક્વેશ્ચન આન્સર છે વિભાગ ડીમાં શું છે, સોડિયમ કાર્બનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો. 47. દૈનિક જીવનમાં પીએચની ઉપયોગિતા નીચેના મુદ્દાઓમાં માટે સમજાવો. પીએચમાં ફરેફરની કારણે દાંતનું સડવું. ઓકે. 48. સાબુની પ્રશાલન વિધિ જરૂરથી રેખાંકન દ્વારા વિગતવાર સમજાવો. નાના અંતરણાની રચના સમજાવી તેમાં તેથી 5 ક્રિયા વર્ણવો. મનુષ્યના શ્વસનતંત્રની રચના જણાવો વર્ણવો. 51. કાચના ફ્રીજમાં વડે શેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. 52. વિદ્યુત પ્રવાહને કારણે સોલેનોડાઇનમાં અદ્ભુત ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરી સમજૂતી આપો. 53. ઘરેલુ વિદ્યુત પરિપથની આકૃતિ દોરી સમજૂતી આપો. ઓકે. હા તો મિત્રો, આપણે ક્વેશ્ચન આન્સર આપણે 2024નું ઓરિજિનલ પેપર છે, તો તમે આ પેપર કરી લેજો. અને અમને તમને બીજા પણ ક્વેશ્ચન પેપર આપશું, જેમ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન, એ જ મતલબ અમે તમને આપવાના છીએ 24. તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને ગૂગલ ઉપર જઈને સ્ટડી વિલેજ સર્ચ કરજો, આમ તમને તમારી આન્સર કી મળી જશે. તો ધન્યવાદ મિત્રો, આ વિડીયો તમે તમારા દોસ્તો સાથે શેર કરો. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ, લાઇક અને શેર જરૂરથી કરજો. અરે અરે સાહેબ, અમારા સાહેબ આપણે તો આલિયા ક્રિકેટ ખેલી ભી હે.